નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે માહિતી આપવાની છે. પવન, તાપમાન અને ભેજની અંદર ખૂબ મોટો ફેરફાર થવાનો છે, જેને કારણે હવામાનની અંદર પલટો આવશે. આ વિષયની સંપૂર્ણ વાત કરવાની છે. સૌ પ્રથમ તો હું આપણે એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે તલ, મગ અને બાજરી વિશેનો વિડીયો મૂકેલો હતો કે તલ, મગ અને બાજરીના જે સારા બિયારણો આવે છે એ બિયારણનો વિડીયો છે. પણ આ વિડીયો અંતમાં એ સેટમાં આપણે બતાવવામાં આવશે. દરેક મિત્રો આ વિડીયો અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ જે માહિતી આપવાની છે પવન, તાપમાન અને ભેજની, આમ જોવા જઈએ તો અત્યારે આપણે મિક્સ ઋતુનો સામનો કરવાનો છે. કેમ કે આજથી જે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન છે એમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આજની તારીખે વાત કરવા જઈએ તો આજે 15 ફેબ્રુઆરી 2024 છે, અને આજથી જે આપણે બે દિવસથી કહી રહ્યા હતા એ મુજબ દિવસનું તાપમાન છે ઉચકાયું છે. દિવસે જે તાપમાન હતું એના કરતા 2 થી 3 ડિગ્રી સુધીનો ફેરફાર જોવા મળ્યો છે. હવે દિવસે ને દિવસે રોજ હમણાં 2-3 દિવસ સુધી આ તાપમાન ઊંચું જોવા મળશે. લગભગ 20 તારીખ સુધીમાં તાપમાન છે એક વખત 35 ડિગ્રીને પણ પાર થઈ શકે છે, અને ફેબ્રુઆરી મહિનાની અંદર આ એક અલગ પ્રકારનો રેકોર્ડ ગણાશે. બીજી વાત એ છે કે પવન, આમ જોવા જઈએ તો પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા 1 પોઈન્ટ વધારે ચાલી રહી છે. અત્યારે એવરેજ જોવા જઈએ તો રાજ્યની અંદર પવનની સ્પીડ છે 11 થી લઈને 14-15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ચાલી રહ્યા છે. હમણાં 20 તારીખ સુધી આ પવનો છે આ મુજબના જોવા મળે તેવી શક્યતાઓ છે. ચોક્કસથી કહી શકાય કે પવનોની દિશા છે એ અત્યારે બદલાણી છે. ઉત્તરના પવન હતા એની જગ્યાએ પશ્ચિમના, તો કોઈ જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવન જોવા મળી રહ્યા છે, જેને કારણે આપણે તાપમાન છે એમાં પણ ફેરફાર થયો છે. તાપમાન છે ઉચકાયું છે. જોકે આ તાપમાન છે એમાં મિક્સ ઋતુનો આપણે અનુભવ થશે. લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે એની અંદર આપણે ક્યાંક શિયાળાનો અનુભવ થશે, અને દિવસના તાપમાનની અંદર આપણે ઉનાળા જેવો પણ અહેસાસ થશે. એ સાથે ભેજની અંદર પણ જોવા જઈએ તો 69 થી લઈ અને 95 સુધીનો ભેજ જે આવતીકાલે 16 ફેબ્રુઆરી થી લઈ અને 20 ફેબ્રુઆરી છે એમાં 69 પોઈન્ટ ભેજ થી લઈને 95 પોઈન્ટ સુધીનો ભેજ જોવા મળે તેવી શક્યતાઓ છે. કોઈ દિવસે 69 કરતા પણ ભેજ છે એનું પ્રમાણ ઘટી જશે, લગભગ 60 આસપાસ આવી જશે, તો કોઈ દિવસે છે 90-95 પણ થશે. એટલે ભેજમાં રોજે રોજ થોડોક ફેરફાર થવાનો છે. આ ભેજના અંદર વારંવાર બદલાવ આવવાને કારણે જે આપણે દિવસના ટાઈમે ઉનાળા જેવો અહેસાસ તો થશે, પણ કન્ટિન્યુ જ્યારે હવામાન ઠંડુ હશે ત્યારે પણ અંદરથી તમને ગરમી ઉકળાટ જેવો પણ અહેસાસ થતો રહેશે. તાપમાન નીચું આવશે તો પણ ઉકળાટ જેવું તમને ક્યાંક અહેસાસ થશે, કેમ કે આ ભેજની અંદર જે રોજે રોજનો બદલાવ અત્યારે જોવા મળશે એને કારણે આપણે આ ઉકળાટ છે એ પણ સહન કરવો પડી શકે છે. ખાસ કરીને બપોરના ટાઈમે અને સવાર સાંજનો ટાઈમ હશે, આ 3 જે સમય છે એ 3 સમય દરમિયાન આપણે ભેજના બદલાવને કારણે ઉકળાટ અને ગરમી જેવો પણ માહોલ જોવા મળી શકે છે. એ સાથે જે આપણે તાપમાન છે ઉચકાયું છે, ભેજની અંદર અસ્થિરતા છે, અને એ સાથે પવનોની દિશા બદલાણી છે, જેને કારણે આપણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર હવામાનમાં પલટા જેવું જોવા મળશે. હવામાનની અંદર પલટો જોવા મળશે એટલે આકાશમાં વાદળ જોવા નહીં મળે, પણ દિવસે પણ એક પ્રકારે ધુમ્મસ જેવું વાતાવરણ હશે. જોકે આ ધુમ્મસ છે એ ઝાકળ પણ નહીં હોય, પણ એક પ્રકારે વિઝિબિલિટી ડાઉન થશે, એટલે કે બહુ દૂરનું આપણે ન જોઈ શકીએ, અને એક પ્રકાર કહી શકાય દેશી ભાષામાં કે ધુખર હોય અથવા તો એકદમ ધૂળની ડમરીઓ ઉડતી હોય, અને એ જે એકદમ હવામાન છે ધુમ્મસ ભર્યું હોય એ ટાઈપનું ધુમ્મસ ભર્યું હવામાન છે એ આવનારા 2 થી 4 દિવસ જોવા મળી તેવી શક્યતાઓ છે. આમ જોવા જઈએ તો છેલ્લા 2 થી 3 વર્ષની અંદર આ પરિસ્થિતિ જોવા મળી ન હતી, પણ હવે 16 થી 20ની અંદર આપણે ધૂળની ડમરીઓ ઉડતી હોય અને એક પ્રકારે હવામાન છે ધૂંધળું થઈ જાય અને ધુમ્મસ જેવું વાતાવરણ છે એ 24 કલાક દરમિયાન આપણે જોવા મળતું હોય એવું પણ ક્યાંય ને ક્યાંય અહેસાસ થશે. એટલે ખાસ કરીને આ 2-3 જે પોઈન્ટ છે એ મોટો બદલાવ આપણે કહી શકાય, અને એનો આપણે સામનો કરવો પડશે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બાજરી, તલ અને મગના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. આજે આપશો, ધન્યવાદ.